ધાનેરા પોલીસે દાઉદ મુસ્લા સામે એક્રોસિટી એક તેમજ જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. લાખણી તાલુકાના ગાણા ગામે રહેતા દાઉદભાઈ કરીમભાઈ મુસલા જે વિવિધ મકાન સહાય અંતર્ગત લોકો પાસેથી ડોક્યુમેન્ટ ઉઘરાવી મોટું કૌભાંડ આચર્યું હોવાનો અહેવાલ મીડિયા દ્વારા બહાર પાડતા દાઉદ મુસલાએ મીડિયાકર્મીને જાતિ અપમાનિત શબ્દો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને આજે ધાનેરાના તમામ પત્રકારો દ્વારા ધાનેરા પોલીસ મથકમાં જાણ કરાતા ધાનેરા પોલીસે દાઉદ મુસલા સામે એટ્રોસિટી એક્ટ મુજબ તેમજ જાનથી મારી નાખવાની ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેશ કલ્ચર, જેડેશ્રી, બનાસકાંઠા. બોલો. જ્યાં દાઉદ મુસલા કરીને એને મકાન અને શૌચાલય સહાય બાબતે એનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો, તો આને જાનથી મારી નાખવાની તેમજ ગાડીથી ઉડાડી દેવાની અને જાપી અપમાનિત શબ્દ બોલેલ, જે બાબતે આજે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે. આજે ધાનેરાના પત્રકારોમાં ગુજરાત રાજ્ય લેવલે પ્રશ્ન થઈ રહ્યા કે ભાઈ પત્રકારો સાચી કામગીરી કરવા જાય તો એને ધાક ધમકી અને પરેશાન કરવામાં આવી રહ્યા છે. એ જ રીતે અત્યારે ધાનેરાના અમારા સુરેશભાઈ ગલચર એમને કંઈક સમાચાર છાપેલા હતા, એના વિરુદ્ધમાં દાઉદભાઈ મુસલા કરીને કે જે દલાલીનું કામ કરે છે અને પોતે લોકોને જે શૌચાલય છે, નરેગાની છે, એવી સ્કીમોમાં પૈસા લઈ અને ભ્રષ્ટાચાર કરી રહ્યો છે, એ બાબતે સુરેશભાઈ ગલચરે સમાચાર છાપ્યા હતા કે એમને ધમકી આપી અને જાનથી મારી નાખવાની ધમકીની. આ બાબતે ધાનેરા પોલીસે અરજી આપી હતી, પરંતુ કામગીરી ધીમી થતો આજે ધાનેરા પીઆઈને આવેદનપત્ર આપતો. પીઆઈએ કહ્યું કે તમે મને આજે આપ્યું છે આવેદનપત્ર, તો એ અત્યારે એની ફરિયાદ લઈ અને હું તપાસ કરી અને જે કાયદેસરની કાર્યવાહી થશે એ કરીશ, અને આ બાબતે અમે પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર આપ્યું છે. તો જે મોરસિંગ દરબાર શિરસ્તેદારે એમને આવેદનપત્ર લઈને એમને કીધું કે અમે આગળની કાર્યવાહી કરી અને જે યોગ્ય છે એ કરીશું.